પાટણની ફતેસિંહરાવ લાયબ્રેરીમાં છેલ્લા કેટલાક સમયથી સમાજ અને વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓના વિવિધ પ્રકલ્પો શરૂ કરાયા છે, જે અનુસંધાને ગત રોજથી વધુ એક નવો અને મહિલા ઉત્થાનને સ્પર્શતો આર્ટ ક્લાસીસનો પ્રકલ્પ શરૂ કરાયો છે. આ પ્રકલ્પ અંતર્ગત 30 જેટલી રજીસ્ટર્ડ થયેલી મહિલાઓને વિવિધ કલા, ભરતગૂંથણ, શિવણ કે અન્ય ક્રાફ્ટને લગતી બાબતોની નિષ્ણાત તાલીમ દ્વારા તાલીમ આપીને તેઓને સ્વરોજગારી આપવાનો અને પગભર બનીને સ્વમાનભેર જીવી શકે તે માટેનો છે. આ આર્ટ ક્લાસીસની પડેલી બેચનું ઉદઘાટન અત્રે કરવામાં આવ્યું હતું. આ ક્લાસીસના સૌજન્ય કરતા હર્ષાબેન શાહ તથા ડોક્ટર અશ્વિનભાઈ ડી પટેલ છે. આ પ્રસંગે પાટણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી વિજયભાઈ ચૌધરી, પાટણના પટોળા કસબી સુનિલભાઈ સોની, ધર્મેન્દ્ર પટેલ, મહિલા મંડળના સંધ્યાબેન પ્રધાન, જાગૃતિબેન પ્રજાપતિ અને તેમની મહિલા કાર્યકરો તથા લાયબ્રેરીની વ્યવસ્થાપક સમિતિના જયેશભાઈ વ્યાસ, આશુતોષ પાઠક, કમલેશ સ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ આર્ટ ક્લાસીસની તાલીમાર્થી બહેનોને પાટણની મહિલા મંડળના બિલ્ડિંગમાં પાયલબેન દ્વારા તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે સ્વાગત પ્રવચનમાં લાયબ્રેરીના પ્રમુખ ડોક્ટર શૈલેષભાઈ સોમપુરાએ સમગ્ર પ્રકલ્પની જાણકારી આપી હતી. તેમણે આ પ્રકલ્પનો હેતુ બહેનોને માત્ર તાલીમ જ નહીં પણ તેમને તેમના હુનર પ્રમાણે આર્થિક મદદ માટે સખી મંડળમાં જોડાણ કરી તેઓને યોજનાકીય ધિરાણ આપવાનો, હુનર માટે મશીનરી ખરીદવાની શક્તિ પૂરી પાડીને તેઓ તેમની તાલીમનો ઉપયોગ ચીજવસ્તુઓના ઉત્પાદન માટે કરી શકે તેવી સક્ષમ બનાવવાનો પણ છે, તથા ઉત્પાદિત સામાનને બજાર મેળવી આપવા અથવા નોકરી રોજગાર આપવા સુધીના પ્રયાસો કરાશે તેમ જણાવ્યું હતું, તથા અહીં એક્ટિવિટી ગ્રુપ બનાવવા, પિકનિક ગ્રુપ તથા સખી મંડળની રચના થશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે પાટણના પટોળાના કસબી સુનિલભાઈ સોનીએ મહિલાઓને પણ તેમની તાલીમ બાદ યોગ્ય રોજગાર મળશે તેવા પ્રયત્નો કરાશે, તથા તેમણે તેમના પટોળા હાઉસમાં પણ 3-3 મહિલાની 1000ના સ્ટાઇપન્ડ તાલીમ આપીને તેમને ત્યાં જ નોકરી આપવાની ઓફર કરી હતી અને તેઓ તેમના હુનરથી દેશ અને દુનિયામાં નામના મેળવે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. ફતેસિંહરાવ ગાયકવાડ જે આપણું પુસ્તકાલય છે તેમાં ડોક્ટર શૈલેષભાઈ સોમપુરા અને એમની ટીમે એક સરસ પાટણ માટે ઉમદા કાર્યક્રમ જે કર્યો છે આર્ટનો, એ બહુ બિરદાવાલાયક છે અને માધવી હેન્ડીક્રાફ્ટ તરફથી હું એમને શુભેચ્છા પાઠવું છું કે ફતેસિંહરાવ ગાયકવાડ પુસ્તકાલય આવા અવનવા પ્રોગ્રામો કરે અને પાટણની જનતાને દિવસે દિવસે સારો લાભ મળે. જે બહેનોએ આર્ટિઝન જે આર્ટમાં ભાગ લીધો છે, પાર્ટિસિપેટ કરી છે, તે બહેનોને અને તેમને ઇન્સ્ટ્રક્ટર તરીકે પાયલબેન જે શીખવાડે છે એ બહેનોને હું ધન્યવાદ આપું છું અને હું એમને શુભેચ્છા પાઠવું છું કે તેઓ આ હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ, અવનવી પ્રોડક્ટો બનાવી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં મૂકે તેવી શુભેચ્છા પાઠવું છું અને આ બહેનોને આર્ટિઝન કાર્ડથી પણ વધારે ને વધારે લાભ મળે એવો એક પ્રયત્ન અમે કરશું અને દરેક બહેનોને ભેગા થઈ અને પોતાની પ્રોડક્ટ બનાવી અને એનું વેચાણ, એનું પ્લેટફોર્મ મળે તેવી શુભકામના. આ પ્રસંગે પાટણ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી વિજય ચૌધરીએ સરકારની મહિલા રોજગારી લક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ મહિલાઓને મળે તે માટે તેમનો વિભાગ સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે મહિલાઓને ગૃહિણીની વ્યાખ્યામાંથી બહાર લાવીને તેઓને યોગ્ય પ્લેટફોર્મ આપીને પગભર બનાવવાના પ્રયાસો તેમના વિભાગ દ્વારા કરાયા છે. પાટણમાં કલાના ઉત્પાદન અને વેચાણની ઘણી તકો રહેલી છે, તેને બહાર લાવવાનો ડોક્ટર સોમપુરાએ સરાહનીય પ્રયાસ કર્યો છે. તેમણે મહિલા તાલીમાર્થીઓને તેમના ઉદ્યોગ વિભાગ તરફથી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાંથી પણ મદદ મળી રહેશે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન ડોક્ટર શૈલેષ સોમપુરા તથા આભાર વિધિ રાજેશ પરીખે કરી હતી. ફરક એટલો છે કે ત્યાં 4 જણ હોય તો 4-4 જણ કમાતા હોય ને જાય, અને અહીંની અંદર એવું છે કે પુરુષ પ્રધાન દેશની અંદર પુરુષ કમાતો હોય અને એની ભરણ પોષણની જવાબદારી કુટુંબની પુરુષની હોય, 3 જણ ખાનારા હોય, જેથી કરી અને આપણી આર્થિક જે છે માથાદીઠ આવકમાં ખૂબ મોટો ડિફરન્સ હોય છે. સરકારે વિચાર્યું કે ભાઈ આનું સોલ્યુશન શું કરવું, તો એના માટે આપણે નક્કી કર્યું કે ભાઈ મહિલાઓને વધુમાં વધુ આ ક્ષેત્રમાં લાવો, કારણ કે એ આઇડલ મહિલા એટલે ઘરકામ સાથે જોડાયેલી ગૃહિણીની જ વ્યાખ્યા હતી, પણ એને ધીમે 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 અમે બદલી અને સરકારના વિવિધ વિભાગો, મારા સિવાયના પણ કેટલાક વિભાગો છે એ આ દિશામાં કામ કરી રહ્યા છે અને મહિલાઓને પ્લેટફોર્મ મળે, મહિલાઓ પગભર થાય એના માટેના પ્રયત્નો કર્યા.